નમસ્કાર તમામ મિત્રોને, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં. આજે આપણે 7 શેર વિશે વાત કરવાના છીએ. તો પહેલો શેર જોઈએ તો અદાણી ગ્રુપને ₹410 ટાર્ગેટ ભાવ સાથે આ શેર પર બાય રેટિંગ મળ્યું. અદાણી ગ્રુપનો એક શેર સારો ગ્રોથ જોઈ શકે છે. આ અંબુજા સિમેન્ટનો શેર છે. બોકરેજ હાઉસ ફિલિપ કેપિટલના વિશ્લેષકો કહે છે કે અંબુજા સિમેન્ટ્સના ત્રિમાસિક પરિણામો અમારા અંદાજ કરતાં વધુ સારા અને આગળ રહ્યા છે. બોકરેજ હાઉસે તાજેતરના ભાવ કરેક્શનને પગલે અંબુજા સિમેન્ટના શેર પર રેટિંગ અપગ્રેડ કર્યું છે. બોકરેજ હાઉસ ફિલિપ કેપિટલે અંબુજા સિમેન્ટના શેરને બાય રેટિંગ આપ્યું છે. બોકરેજ હાઉસે સિમેન્ટ કંપનીના શેર પર ₹410 ટાર્ગેટ ભાવ આપ્યો છે. અગાઉ ફિલિપ કેપિટલે અંબુજા સિમેન્ટના શેર પર તટસ્થ રેટિંગ ધરાવતી હતી. અંબુજા સિમેન્ટના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 598.15 છે. તે જ સમયે સિમેન્ટ કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર ₹274 છે. અંબુજા સિમેન્ટનું માર્કેટ કેપ ₹70,073 કરોડનું છે. બીજો શેર જોઈ તો ઓટો સેક્ટરના અગ્રણી સ્ટોક પર બોકરેજ બુલિશ. સિટીએ હીરો મોટોકોર્પ પર બાય રેટિંગ જાળવી રાખ્યું છે. આ સાથે સ્ટોક પર ₹3,300 ટાર્ગેટ આપવામાં આવ્યો છે. 20 ફેબ્રુઆરી શેર ₹2,527 પર બંધ થયો હતો, એટલે કે રોકાણકારો લગભગ 30% નફો મજબૂત નફો મેળવી શકે છે. બોકરેજ રિપોર્ટ અનુસાર કંપની સંબંધિત સુધારામાં હાલમાં 2 થી 3 ક્વાર્ટર લાગી શકે છે. જોકે માંગની સ્થિતિ યોગ્ય છે. મધ્યસ્તરમાં કેટલીક સમસ્યાઓ છે. કંપનીનું નવું ઇવી સ્કૂટર વિડા V1 હાલમાં 3 શહેરોમાં વેચાણ પર છે. નાણાકીય વર્ષ 2023ના અંત સુધીમાં 10 શહેરોમાં તેનું વેચાણ શરૂ થશે. આ સિવાય હાર્લી સાથે મળીને વિકસાવવામાં આવી રહેલી પ્રોડક્ટ તેના અંતિમ તબક્કામાં છે, પરંતુ હાલમાં તેના લોન્ચને લઈને કોઈ સમયરેખા નથી. ત્રીજો છે જોઈએ તો અંબાણીનો આ શેર 2900 પર જશે. નિષ્ણાતોએ કહ્યું, દાવ લગાવો કિંમત વધશે. બજાર નિષ્ણાતો મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર પર તેજી ધરાવે છે અને તેને ખરીદવાની સલાહ આપી રહ્યા છે. નિષ્ણાતોના મતે આ સ્ટોક 2900ના ભાવે પહોંચી શકે છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક નફાકારક કંપની છે અને મુકેશ અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ છે. બોકરેજ અને રિસર્ચ ફર્મ એન્ટિકના જણાવ્યા અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આગામી 2 વર્ષમાં તમામ ક્ષેત્રોમાં મજબૂત પકડ બનાવશે અને તેના કારણે કંપનીની કમાણીમાં જબરદસ્ત નફો થઈ શકે છે. કંપની નવા ઉર્જા વ્યવસાયમાં વિશાળ તકનો લાભ લેવા માટે સારી સ્થિતિમાં છે. ટેલિકોમ સેક્ટરથી લઈને ઓઇલ સેક્ટર સુધી વૃદ્ધિની અપાર શક્યતાઓ છે. ટેરિફ પ્લાનો વધારવાથી લઈને 5G લાવવા અને રિટેલ સેક્ટરમાં સતત મોટા રોકાણથી RIL નો મોટો નફો કરી શકે છે. બોકરેજે જણાવ્યું હતું કે અમે બાય રેટિંગ અને શેર દીઠ ₹2900 ટાર્ગેટ ભાવ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર પર કવરેજ શરૂ કરી છે, જે વર્તમાન ભાવ કરતાં લગભગ 20% વધારે છે. બોકરેજનો EBITDA અંદાજ FY24 માટે સર્વસંમત કરતાં 11% વધુ અને FY25 માટે 8% વધારે છે. બોકરેજે કહ્યું છે કે O2C અને ટેલિકોમ પ્રાઇસ રેજિમમાં મજબૂત કંપનીની વૃદ્ધિ નજીકના ગાળાના ટ્રિગર છે. રિટેલ સતત મોટા રોકાણો અને નવા ઉર્જા રોકાણો સાથે આગળ વધી રહ્યું છે. સ્કેલેબિલિટી અને વળતરની સંભાવના દર્શાવે છે, જે આગામી 2 વર્ષમાં સ્ટોકમાં મોટી તેજી આવી શકે છે. એન્ટિક બ્રોકિંગે જણાવ્યું હતું કે રિલાયન્સની વધતી જતી ઓનલાઈન ક્ષમતા અથવા ઓફલાઈન વિતરકોની પહોંચ તેની અફામસજ્ય એન્ટ્રીને વેગ આપી શકે છે. સપ્લાય ચેનથી લઈને ઇલેક્ટ્રોનિક સેગમેન્ટ સુધી તેને પ્રોત્સાહન મળી શકે છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન છે. કંપની પેટ્રોકેમિકલ્સ, ઓઇલ એન્ડ ગેસ, ટેલિકોમ અને રિટેલ સેક્ટરમાં મુખ્ય ખેલાડીઓમાંની એક છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની લગભગ 60% આવક ઓઇલ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સમાંથી આવે છે. ચોથો શેર જોઈ તો ટાટા ગ્રુપના આ શેરની કિંમત 3950 સુધી પહોંચી શકે છે. નિષ્ણાતોએ કહ્યું, ખરીદો. ટાટા ગ્રુપની દિગ્ગજ ટેક કંપનીના શેર આવનારા થોડા દિવસોમાં તમને અમીર બનાવી શકે છે. બોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલ પાસે ₹3950 ટાર્ગેટ ભાવ સાથે ખરીદીની ભલામણ છે. ET માર્કેટ અનુસાર 28માંથી 22 વિશ્લેષકો TCS પર બાય રેટિંગ ધરાવે છે, જ્યારે 1 હોલ્ડ રેટિંગ ધરાવે છે. TCSની આવકમાં 10.6% વધારો થયો છે, જ્યારે માર્જિન બજારના અંદાજ કરતાં ઓછું હતું. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનું માર્જિન 24.5% હતું, જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 24% હતું. નફામાં પણ 4% વધારો થયો છે અને તે 10,846 કરોડ હતો, જ્યારે બજારનો અંદાજ 11,270 કરોડનો હતો. પાંચમો શેર જોઈ તો આ કંપનીના ખરીદ્યા 400 કરોડના શેર. ઓટો પાર્ટ્સ કોમ્પોનન્ટ્સ કંપની મિંડા કોર્પોરેશન કંપનીએ ઓપન માર્કેટમાંથી પ્રીકોલમાં 19.14 મિલિયન ઇક્વિટી શેર ખરીદ્યા છે. આ 15.70% હિસ્સો છે. આ ડીલ 400 કરોડ રૂપિયામાં થઈ છે. તમને જણાવી દઈએ કે MCLએ પ્રીકોલના શેર ₹208.98 પ્રતિ શેરના ભાવે ખરીદ્યા છે. કંપનીએ કહ્યું કે આ એક
ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન છે અને તેના માટે કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવી નથી. પ્રીકોલ ઓટોમેટિવ ઘટકો અને ઉત્પાદનો અથવા ઉપકરણોના વ્યવસાયમાં રોકાયેલ છે. MCLએ જણાવ્યું હતું કે પ્રીકોલના ઇક્વિટી શેરનું સંપાદન માત્ર નાણાકીય રોકાણ છે. તમને જણાવી દઈએ કે આ ડીલને લઈને ઘણી મૂંઝવણ હતી, કારણ કે પ્રીકોલે કહ્યું હતું કે તેને આ ડીલ વિશે જાણકારી આપવામાં આવી ન હતી. BSE ઇન્ડેક્સ પર પ્રીકોલે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર વિક્રમ મોહનને ટાંકીને જણાવ્યું હતું કે પ્રમોટરો કે સંસ્થાઓમાંથી કોઈનો હિસ્સો વેચવાનો કોઈ ઈરાદો નથી. છઠ્ઠો શેર જોઈ તો 700% વળતર આપતી આ કંપની બોનસ આપવાની તૈયારી કરી રહી છે. શેરનું વિતરણ પણ શક્ય છે. જ્યારે કોઈ પણ રોકાણકાર કોઈ કંપની પર દાવ લગાવે છે ત્યારે તે તેમાંથી મહત્તમ નફો મેળવવાનો પ્રયાસ કરે છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે છેલ્લા એક વર્ષ દરમિયાન શેરબજારમાં ઘણો ઉતાર ચઢાવ જોવા મળ્યો છે, પરંતુ આ સમયગાળા દરમિયાન IFL એન્ટરપ્રાઇઝ લિમિટેડના રોકાણકારો નિરાશ થયા નથી. છેલ્લા એક વર્ષમાં કંપનીએ 700% સુધીનું વળતર આપ્યું છે. તમને જણાવી દઈએ કે હવે કંપની શેરના વિતરણની સાથે બોનસ આપવાની તૈયારી કરી રહી છે. સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં કંપનીએ કહ્યું છે કે IFL એન્ટરપ્રાઇઝ લિમિટેડની બોર્ડ મિટિંગ 9 માર્ચ 2023 રોજ યોજાશે. આ મિટિંગમાં બોનસ શેરના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે અને ₹10 ફેસ વેલ્યુ સાથે શેરના વિતરણ પર પણ ચર્ચા કરવામાં આવશે. અન્ય ઘણા નિર્ણયો પણ લઈ શકાય છે, તો આ શેર પર તમે ખાસ નજર રાખજો અથવા ખરીદી શકો છો. સાતમો શેર જોઈ તો આ શેર 74% ઘટીને ₹2 પર આવી ગયો. હવે મુકેશ અંબાણીએ ખરીદી લીધી કંપની. દેવા હેઠળ દબાયેલી ટેક્સટાઇલ સેક્ટરની કંપની સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં છેલ્લા એક વર્ષમાં 74% ઘટાડો થયો છે. આ સમય દરમિયાન શેર લગભગ ₹9 ઘટીને ₹2.30 પર આવી ગયો છે. હવે તેનું ટ્રેડિંગ છેલ્લી 10 ફેબ્રુઆરી 2023 બંધ છે. ખરેખર કંપની નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. ગઈ અઠવાડિયે જ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એન્સિલરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને એસેટ્સ કેર એન્ડ રિકન્સ્ટ્રક્શન એન્ટરપ્રાઇઝની સંયુક્ત બિડને મંજૂરી આપી છે. સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝે શેરબજારને જાણ કરી હતી કે NCLTની અમદાવાદ બેન્ચે મૌખિક આદેશમાં RIL અને SERE દ્વારા સબમિટ કરેલા ડેટા રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી છે. સિન્ટેક્સે માહિતી આપી હતી કે મંજૂર રિલાયન્સ SERI પ્લાનમાં શેર મૂડીમાં ઘટાડો અને શૂન્ય મૂલ્યના ઇક્વિટી શેરના ડિલિસ્ટિંગનો સમાવેશ થાય છે. જ્યારે લેખિત ઓર્ડર ઉપલબ્ધ કરવામાં આવે ત્યારે કંપની નવી માહિતી પ્રદાન કરી શકે છે. અહેવાલો મુજબ RIL SERI લગભગ ₹3,650 કરોડની સંયુક્ત ઓફર કરી હતી. સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝને ધિરાણ કરતા હોય RIL SERI સંયુક્ત બિડની તરફેણમાં મતદાન કર્યું હતું. તે પછી ગયા વર્ષે માર્ચમાં કંપની માટે નિયુક્ત રિઝોલ્યુશન પ્રોફેશનલ અંતિમ મંજૂરી માટે NCLTમાં ગયા હતા. સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ સામે નાદારીની પ્રક્રિયા ગયા વર્ષે એપ્રિલમાં શરૂ કરવામાં આવી હતી. કંપની પર લગભગ ₹7,500 કરોડનું દેવું બાકી છે. તમને જણાવી દઈએ કે બિડર્સમાં વાલ્સમેન્સ ગ્રુપની ફર્મ, ઇજીગો ટેક્સટાઇલ, GHCL અને હિમસિંકા વેન્ચર્સ પણ સામેલ છે. તો આ 7 શેર પર તમે નજર રાખી શકો છો અને તમારા બ્રોકરેજની સલાહ અનુસાર તમે ખરીદી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.